નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 ખૂબ જ અગત્યનો છે એના વિશે વાત કરીએ. એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના આપી છે. યાદ રાખજો, કોઈ પણ ગાડી ભાડે જાય એની સંભાવના તમને કેટલી આપી છે? 0.6. તો કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિપદે વિસ્તરણના સૂત્રની અંદર તમારે 4 કિંમત જોઈ, એન, એક્સ, પી અને ક્યુ. આ 4 વસ્તુ તમને મેળવતા આવડે એટલે દાખલો આવડે. તો વિદ્યાર્થી મિત્ર, એક જ વસ્તુ યાદ રાખવાની આ ચેપ્ટરમાં, જે સવાલ હોય એને હંમેશા આપણે એને સફળતા સમજવાની. તમારો જે પ્રશ્ન છે એને હંમેશા સફળતા તમારે સમજવાની, એને હંમેશા તમારે પીઠ ધારવાનું. એટલે દાખલામાં તમારે એક્સ ક્યારે ગોતવો ન પડે, તમને રકમની અંદર ડાયરેક્ટ આપેલો જ હોય. તો સારી ખબર કેમ પડે સવાલ કયો હતો? જો નીચે આપ્યું છેલ્લે, ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્ર લખાય, જે સવાલ હોય જ આપણા માટે સફળતા. ગાડી ભાડે જાય તેની સંભાવનાને પી કહેતા. હવે વિદ્યાર્થી મિત્રો, જે સવાલ હોય ને પી ધાર્યો એવું વાક્ય ઉપર હોય તો પી આપેલો હોય, અને એવું વાક્ય ન હોય તો ક્યુ આપેલો હોય. તો જો અહીંયા આપ્યું છે, કોઈ પણ ગાડી ભાડે જાય, આપણો સવાલ છે ગાડી ભાડે જાય એની સંભાવના, એટલે એનો મતલબ એમ પી તમને દાખલામાં આપ્યો છે અહીંયા. હવે જો વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમને એવું આપ્યું ને, ગાડી ભાડે ન જાય, આપણે જાય એને પી કીધું છે, અને અહીંયા ન જાય એવું હોત તો એ પી ન કહેવાય, તો એને આપણે શું લખ્યા હતા અહીંયા? ક્યુ. હવે ટૂંકમાં એક વસ્તુ મળી જાય, પી મળી જાય એટલે ક્યુ મળી જાય. વિદ્યાર્થી મિત્ર, પી 0.6 હોય તો વિદ્યાર્થી મિત્ર ક્યુ કેટલો હોય? તો કે 0.4 હોય. કેમ? તો કે બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. એટલે એક મળી જાય એટલે ઓટોમેટિક વિદ્યાર્થી મિત્ર બીજું તમને મળી જશે. હવે તમારે એક જ વસ્તુ જોઈએ છે. અહીંયા તમને સવાલ કીધો છે, કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્ર, તમને ખબર છે કેટલી ગાડીઓ ભાડે આપે છે? તો કે 4. એટલે n બરાબર વિદ્યાર્થી મિત્ર કેટલા લખાય? તો કે 4. હવે x તમારે મેળવવાનો છે. x તો અહીંયા જો કીધું, કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ એટલે એક નહીં લેવાનું, પરંતુ 4થી ઓછી એટલે 4 નહીં લેવાના. એક નહીં લેવાનો, 4 નહીં લેવાનો. તો વચ્ચેની સંખ્યા કયા? તો વિદ્યાર્થી મિત્ર, કા 2 ગાડી ભાડે જાય ને કા કઈ કેટલી ગાડી ભાડે જાય? 3. એટલે x બરાબર 1/2 મૂકવાના ને 1/3. એક ક્યારે લેવાય? કીધું કે એક કે તેથી વધુ હોય ને, કે તો એક લેવાય. 4 કે તેથી ઓછી હોય તો 4 લેવાય, પણ અહીંયા 1થી કીધું એટલે 1 લેવાનો નહીં, 4થી કીધું એટલે 4 લેવાનો નહીં. તો એની પછી કઈ કિંમત વચ્ચે વધી? તો કે 2 અને 3. તો વિદ્યાર્થી મને સૂત્ર આવડે, પી ઓફ એક્સ બરાબર NCX ઇન્ટુ પીની એક્સ ઘાત ઇન્ટુ ક્યુની એન માઇનસ એક્સ ઘાત. તો બોલો, એકવાર એક્સ બરાબર 2 મૂકીએ, એન કેટલો? તો કે 4. 4C2. બોલો પીની કિંમત? તો કે 0.6. બોલો વિદ્યાર્થી મિત્ર, એની કેટલી ઘાત? તો કે એક્સ બરાબર 2. ક્યુની કિંમત 0.4. એન તો કે 4 માઇનસ એક્સ તો કે 2. બોલો 4C2નો મતલબ થાય 4થી શરૂ કરવાનું, કેટલા કામ ઘટવાના? તો કે 2. 4 × 3 ઘટવાનું છેદમાં, તો કે 2 × 1 × 0.6 નો વર્ગ એટલે 0.36 × 0.4માંથી 2 બાદ કરો એટલે 2. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા લખ્યું હોય તો લખી દેવાય, હવે આપણે ડાયરેક્ટ જ લખશું. ચાલો વિદ્યાર્થી મિત્ર, અહીંયા વધે
ત્રણ ગુણ્યા બે એટલે છ ગુણ્યા 0.36 ગુણ્યા 0.16 આ બધાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 0.3456. એટલે બે ગાડી ભાડે જાય એની સંભાવના 0.3456 છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ 4C3 0.6 × 3 0.4 વિદ્યાર્થી મિત્રો એક્સ 3 છે, એન કેટલો હતો કે 4, 4માંથી 3 બાદ કરવાના. ચાલો 4C3 નો મતલબ થાય 4 × 3 × 2, 3 એકમ ઘટવાનું, છેદમાં 3 × 2 × 1 0.6 × 3 એટલે 0.6 × 0.6 × 0.6 એટલે 0.216 × 0.4 1. ચાલો વિદ્યાર્થી મિત્રો 3 3 2 2 કેન્સલ થઈ જાય એટલે 4 0.216 × 0.4. આ બધાનો ગુણાકાર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે 0.3456. આ કોની સંભાવના મળી તો કે 3ની. હવે આ બંનેનો શું કરવાનો, સરવાળો તો લખવાનો, તેથી 1થી વધુ પરંતુ 4થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના, બંનેનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો 0.3456 વત્તા 0.3456 બરાબર વિદ્યાર્થી મિત્રો 0.6912 મળે. તો અહીંયા દાખલા નંબર 3 ખૂબ જ અગત્ય હતો એ પૂરો થાય છે.